વળી પછી આપણે ક્રમ્ય ઉમે લઈશું તો 123 તો લો આ સરસ મજાની આપણે બેબીની ગણતરી શીખી ગયા એ જ રીતે આપણે શું છે તો કે 3 ની ગણતરી કરીને લખો તો 3 નો ભાગ બદલાવો તો એ પ્રમાણે આપણે 3 3 મેતા જાવ તો અહીંયા આપણે શું આપેલું છે તો કે 430 એમાં 3 ઉમેર 30 માં 3 ઉમેર તો 33 વળી 33 માં 3 ઉમેર તો 36 તો 436 વળી પછી આપણે એમાં 3 ઉમેરીશું તો કે 439 439 માં પાછા આપણે 3 ઉમેરીશું તો કે 41 ને 42 એટલે અહીં લખ્યું મેં 442 વળી પાછા એમાં આપણે 3 ઉમેરીશું તો કે 43 44 અને 45 એટલે મેં લખ્યું 445 વળી પાછા આપણે એમાં 3 ઉમેરીશું તો શું થશે 448 448 માં 3 ઉમેરીએ તો કેટલા થાય 451 વળી પાછા આપણે એમાં 3 ઉમેરીશું તો કેટલા થશે 454 વળી પાછા આપણે એમાં 3 ઉમેરીશું તો કેટલા થશે 457 વળી પાછા આપણે એમાં 3 ઉમેરીશું તો કેટલા થશે 460 460 માં પાછા આપણે 3 ઉમેરીશું તો કેટલા થશે 63 60 માં આપણે 3 ઉમેરીશું તો 162 અને 63 એટલે અહીં લખ્યું મેં 63 તો આપણે બેબીની ગણતરી શીખી આ 3 હવે આપણે શું શીખવાનું છે 5 ની ગણતરી કરીને લખો તો તમને બધા 5 નો વળ્યો આવડે જ છે એ જ પ્રમાણે આપણે આમાં કાઉ અથવા તો આપણે આંગળી છે એટલા 5 ની ગણતરી પણ કરી શકીએ છીએ તો 450 આપેલા છે એમાં આપણે 5 ઉમેરીએ તો 455 51 52 53 54 ને 55 આવી રીતે તમે આંગળીથી પણ ગણી શકો છો 455 માં આપણે 5 ઉમેરી દો 460 વળી પાછા આપણે એમાં ઉમેરીશું 5 તો 405 પાંચ જવાનું છે 65માં આપણે 5 ઉમેરીશું તો 470 470 માં પાછા આપણે 5 ઉમેરીશું તો 475 વળી 475 માં 5 ઉમેરીએ તો 480 480 માં 5 ઉમેરીએ તો 485 વળી આપણે 485 માં 5 ઉમેરીએ તો 490 વળી પાછા આપણે એમાં 5 ઉમેરીશું તો 495 વળી પાછા આપણે એમાં 5 ઉમેરવાના તો એમાં તો શું થશે 500 500 માં પાછા આપણે 5 ઉમેરીએ તો 505 તો આપણે શું શીખ્યા તો કે 5 ની ગણતરી હવે શું સમજવાનું છે 10 ની ગણતરી કરીને લખો તમને બધા 10 નો વળ્યો આવડે જ છે અથવા તો બે બંને આ છે ને 10 આવડતી પણ તમે વળી શકો છો હવે અહીંયા તમને આપેલ છે 660 60 માં 10 ઉમેરી તો 70 તમને ખ્યાલ જ છે તો અહીં લખી આપણે લખેલું છે 670 ત્યાર પછી લખેલું છે 680 તો 680 માં 10 ઉમેરીએ તો 690 બરાબર 690 માં 10 ઉમેરીએ તો કેટલા થશે 700 વળી પછી આપણે 700 માં 10 ઉમેરીશું તો 710 710 માં પાછા આપણે 10 ઉમેરીશું તો 720 720 માં પાછા આપણે 10 ઉમેરીશું તો 730 પછી 740 750 760 770 દરેક માં 10 ની ગણતરી કરવાની તમારે પણ શીખવાનું છે કાલે જાતે આ બધા મેં એની તમને શીખવાડ્યા છે હવે આપણે શું સમજવાનું તો કે 20 ની ગણતરી કરીને લખો 418 નો ક્યાં આવે તો તમે સરવાળો પણ કરી શકો છો જો હું તમને ઉદાહરણ આપું છું 418 એમાં પ્લસ આ તમે 20 કરી શકો છો હવે 0 8 છે એમાં 0 એટલે ઉમેરીએ તો આપણે આપણે થશે ને 8 ના 8 એમ નું બેસે 1 1 માં 2 ઉમેરીએ તો 3 અહીંયા જો 8 ની નીચે કઈ સંખ્યા નથી એટલે 8 લખ્યા છે પછી 2 1 છે એમાં આપણે 2 ઉમેરીએ તો 2 ને 1 3 અને 4 ના 4 એમ નું તો અહીંયા તમને લખેલા છે 438 કારણ કે 20 ની ગણતરી આપણને કીધું છે હવે એમાં 20 ઉમેરીએ તો 458 વળી પાછા આપણે 20 ઉમેરીએ તો કે 408 તો જો એવી રીતના નંબર પડે તો આમાં શું કરવાનું બચેલી સંખ્યા છે એમાં તમે 2 ઉમેરી દો તો પણ ચાલે 1 છે 1 માં 2 ઉમેરીએ તો 3 2 વાર 3 છે એમાં પાછા 2 ઉમેરીએ તો 5 5 છે એમાં 2 ઉમેરીએ તો 7 એવી જ રીતે હવે આપણે 400 છે એમાં આપણે 20 ઉમેરીએ તો 498 બરાબર વળી પાછા એમાં 2 ઉમેરીશું તો 518 વળી પાછા આપણે એમાં 2 ઉમેરીશું તો 500 એટલે 2 એટલે વચ્ચેની સંખ્યા બાકી આપણે કરવાની છે તેની 20 ની ગણતરી બરાબર 518 છે એમાં આપણે 20
ઉમેરીએ ત્યારે 538 થાય. નોખ્યા પણ એટલે મેં તમને એમ કીધું છે કે બે ગણતરી એમાં ઉમેર છે એટલે વચ્ચેની સંખ્યામાં જ એક છે માં બે ઉમેરે તો 3 થાય ને. બાકી આગળ પાછળની સંખ્યા તો એમાં જ રહેશે. 518 છે માં 20 ઉમેરે તો 538. 538 માં 20 ઉમેરે તો 558. 558 માં 20 ઉમેરે તો 578. 571 માં પાછા આપણે 20 ઉમેરવાના છે તો 598. 598 છે માં આપણે પાછા 20 ઉમેરીશું તો 618. 618 છે માં પાછા આપણે 20 ઉમેરીશું તો 638. આ શું થઈ ગયું 20-20 ની ગણતરી. હવે આપણે શું કીધું છે 50-50 ની ગણતરી કરીને લખો તો 400 છે. 400 માં આપણે કેટલા ઉમેરવાના છે 50 તો 450. વળી પછી એમાં આપણે 50 ઉમેરવાના છે તો 500. 500 માં પાછા આપણે 50 ઉમેરીશું તો 550. 550 માં 50 ઉમેરે તો 600. એ રીતના આપણે 50-50 ની ગણતરી કરતું જવાનું. 650, 700, 750, 800. દરેક માં 50 ઉમેરતું જવાનું. 800 માં 50 ઉમેરે તો 850. વળી 50 માં 50 ઉમેરીએ તો 900 અને સૌથી છેલ્લે 950. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 35 અને 36 પૂર્ણ કરવાનું રહેશે. સ્વચ્છ અક્ષરે દરેક નામે ઉદાહરણ તમને આપેલા છે. આમાં 11 છે જેમાં મેં 4 કર્યો છે. 5 તમારે જાતે સારા અક્ષરે કરવાના ગણતરી કરી વ્યવસ્થિત પૂર્ણ કરવાનું રહેશે. પેજ નંબર 36 માં એમાં 2-2 ની ગણતરી, 3-3 ની ગણતરી, 5-5 ની ગણતરી, 10-10 ની ગણતરી, 20-20 ની ગણતરી અને 50-50 ની ગણતરી. આ જો તમે સમજશો, વ્યવસ્થિત તમે લખશો, આ જ પ્રમાણે તમારે તમારી સ્વાધ્યાયમાં પૂર્ણ કરવાનું રહેશે અને આ સમજાવશો તો તમારે આ પેજ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું. થેન્ક યુ.